વડોદરા માછલીઓના મોત થયો દહેશત લોકોમાં આક્રોશ દુર્ગંધ ફેલાવાથી રોગચાળો ફાટી નીકળવાની શક્યતાઓથી લોકો પરેશાન વડોદરાના સુરસાગર તળાવમાં 500મી વધુ માછલીઓના મોતથી પર્યાવરણ પ્રેમીઓમાં નારાજગી અગાઉ પણ વડોદરા શહેરની મધ્યમાં આવેલા સુરસાગર તળાવમાં કાચબા મૃત હાલતમાં મળી આવવાનો સિલસિલો યથાવત હવે એક સાથે 500મી વધુ માછલીઓના મોત નિપજતા વિસ્તારમાં ભારે દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયું છે વડોદરા શહેરમાં જળચર જીવોની સલામતી જોખમાતી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી સુરસાગર તળાવમાંથી કાચબા મૃત હાલતમાં મળી આવવાનો સિલસિલો યથાવત વડોદરાના અનેક વિસ્તારમાં આવેલા તળાવમાંથી અસંખ્ય માછલીઓ મૃત હાલતમાં મળી આવી હતી હજુ તો આ ઘટના શમી નથી ત્યાં ફરી એકવાર સુરસાગર તળાવમાં અસંખ્ય માછલીઓના મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે અગાઉ મૃત કાચબા અને માછલી મળી આવવાના બનાવમાં પર્યાવરણ પ્રેમી જણાવ્યું હતું કે પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટતા આ પ્રમાણેની ઘટનાઓ ઘટે છે સરકાર કોરોના કાળમાં દર્દીઓને જો ઓક્સિજન પૂરું પડી ના શકતી હોય તો હવે જળચર અને પ્રાણીઓ માટે સુવ્યવસ્થાની આશા રાખી શકાય વડોદરામાં સુરસાગર તળાવમાં ફરી અસંખ્ય માછલીઓના મોત નિપજતા પર્યાવરણ પ્રેમીઓમાં નારાજગી જોવા મળી છે ત્યારે આ અંગે વડોદરાના જાગૃત નાગરિક અતુલ ગામેચીએ જવાબદારો સામે પગલાં ભરવાની માંગ કરી છે વહીવટી તંત્ર પગલાં ભરશે કે નહીં તે તો આવનાર સમય જ બતાવશે અતુલભાઈ તાજેતરમાં જે સુરસાગર તળાવ જે ત્યાંથી મૃત કાચબા મળી આવવાનો સિલસિલો શરૂ થયો હતો ત્યારબાદ વારસિયા વિસ્તારમાંથી મૃત માછલીઓ મળી આવી હતી અને હવે સુરસાગર તળાવમાં અસંખ્ય માછલીઓના મોત નિપજ્યા છે શું કહેશો આ મામલે વડોદરા શહેરની મધ્યમાં આવેલા સુરસાગર તળાવ છે આ ઐતિહાસિક તળાવ છે સાથે આ સુરસાગર તળાવમાં ગંદી વાસ આવતી હતી પાણી ગંધાઈ જતું હતું તેના કારણે સુરસાગર પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરીને બ્યુટિફિકેશન કર્યું હાલમાં જોઈશું આ સુરસાગર તળાવમાં કાચબાઓના મૃત હાલત મળી આવ્યા છે અને આજે જોશો 500થી વધુ માછલીઓ મૃત અવસ્થામાં પડી રહી છે મરી રહેલી છે અને આ મૃત અવસ્થામાં માછલીઓના કારણે હવા અહીંયા દુર્ગંધ ફેલાય છે સુરસાગરની ચારે તરફનો વિસ્તાર દુર્ગંધથી અત્યારે ગંધાઈ રહ્યો છે વારંવાર વડોદરા મહાનગરપાલિકા સુરસાગર પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરે છે પરંતુ જે રીતે આ પાણીમાં ઓક્સિજન ખૂટી જાય છે આ અથવા અન્ય કઈ રીતે મરી જાય છે એનું વડોદરા મહાનગરપાલિકા કોઈ જગ્યાએ ધ્યાન નથી આપ્યું આ જે કરોડો રૂપિયા વડોદરા મહાનગર સેવા સદને કર્યા છે તેના માટે જવાબદાર વડોદરા મહાનગરપાલિકાના મુખ્ય અધિકારી એટલે વહીવટીવાળા મ્યુનિસિપલ કમિશનર સાહેબ સાથે ચેરમેન સાહેબ મેયર સાહેબ આ તમામે આ બાબતની નોંધ લેવી જોઈએ જો વારે ઘડીએ માછલીઓ વડોદરા શહેરમાં મરી અને સુરસાગર જે ઐતિહાસિક તળાવ છે એમાં જો માછલીઓ અને કાચબા મરતા હોય તો વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોએ ડૂબી મરવું જોઈએ કારણ કે કરોડો રૂપિયાના ખર્ચ્યા છે છતાં પણ હજુ ઓક્સિજનનું પ્રમાણ ઓછું છે તો કઈ રીતે વધારવું એનો પણ નિર્ણય લેતા નથી અને રોજે રોજ આ માછલીઓ મરી રહી છે સાથે વડોદરા શહેરમાં આજે દુર્ગંધ ફેલાઈ રહી છે કહી શકાય કોરોનાની બીમારીમાંથી જો મુક્ત થયા છે ત્યારે નવી કોઈ બીમારી વડોદરા શહેરમાં આ સુરસાગરની આજુબાજુ ઉત્પન્ન ના થાય તેવી વડોદરા મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ અને રાજકારણ ધ્યાન રાખે તેવી અમારી માંગ છે